નમસ્કાર દર્શક મિત્રો લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે દર્શક મિત્રો પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર હાલ ચાલી રહ્યું છે

આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદ્દેશ શું હતો આ કાર્યક્રમ ક્યારથી અમલી થયો અને અત્યાર સુધી અમદાવાદ શહેરમાં વિશેષ કેટલા સેવા સેતુના કાર્યક્રમ થયા માન્ય અધ્યક્ષશ્રી સેતુ કાર્યક્રમ એટલે સેવાના ખરા અર્થમાં ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ લોકોને સેવા માટે નાના મોટા વિષયો માટે આવકનો દાખલા વિધવા પેન્શન રેશન કાર્ડમાં સુધારા વગેરે વગેરે તેર જેટલા વિભાગો લોકોના ઘરે જાય અને ત્યાં જ એનો છપ્પન જેટલી સેવાઓ ત્યાં જ સ્થળ ઉપર એને સેવાઓ મળી રહે એ પ્રકારનો આ સેવા સેતુ કાર્યક્રમ માન્ય અધ્યક્ષશ્રી અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ અને વહીવટ પ્રત્યે પ્રત્યેક અધિકારી ત્યાં જાય પોતાના વિભાગની બધી જ કાર્યવાહી ત્યાંથી કરે અને જે લોકો ભેગા થયા હોય એમના આ પ્રશ્નોનું નિરાકરણ એમને જોઈતા પેપર્સ વગેરે સ્થળ ઉપરથી જ મળી જાય એ પ્રકારનો આ કાર્યક્રમ છે અને આમાંથી અધિકારીઓની પણ એકાઉન્ટેબિલિટી વધતી હોય છે પ્રજાને છેક જનસંપર્ક કાર્યાલય સુધી આવવું પડે અને જનસંપર્ક કાર્યાલય આવ્યા પછી લાઇનમાં ઊભું રહેવું પડે તાલુકા સુધી આવવાનું શહેરમાં ઓફિસ સુધી જવાનું નગરપાલિકા હોય કે કોર્પોરેશન ત્યાં સુધી જવાનું થાય એની જગ્યાએ આખું તંત્ર એ જે ક્લસ્ટર બનાવ્યું હોય એ ક્લસ્ટરમાં જઈ અને કામ કરે અને ત્યાં ને ત્યાં એનો નિકાલ થાય માન્ય અધ્યક્ષશ્રી આ આખે આખો કાર્યક્રમ પાંચ અગિયાર બે હજાર સોળના રોજ સમગ્ર તાલુકાઓમાં એટલે ગ્રામ્ય વિસ્તારમાં આપણે એને અમલી બનાવ્યો અને ત્રીસ અગિયાર બે હજાર સોળથી નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રે આપણે આને ઝોન ડીઠ નગરપાલિકામાં અને વોર્ડ દીઠ એટલે કે બે ચાર વોર્ડ ભેગા કરી અને વોર્ડમાં આ સેવાઓ આપીએ છીએ અને માન્ય અધ્યક્ષશ્રી અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ સેવા સેતુ કાર્યક્રમ નવ તબક્કા થયા તબક્કા એકમાં માન્ય અધ્યક્ષશ્રી અઠ્યાવીસ સેવાઓ હતી પહેલાં અઢાર હજાર પાંચસો દસ કુલ અરજીઓ મળી સાહેબ બધી જ નિકાલ સો સો ટકા નિકાલ માન્ય અધ્યક્ષશ્રી એ જ રીતે તબક્કા બેમાં પચાસ જેટલી સેવાઓ આવરી લીધી હતી સત્તર હજાર બાણું જેટલી સેવાઓ અને નિકાલ સાહેબ

સત્તાવન સેવાઓ નવ હજાર પાંચસો બાર જેટલી અરજીઓ બધાનો નિકાલ માન્ય તબક્કો સાત અગિયાર હજાર છસો અરજી સાહેબ બધી જ નિકાલ આઠમા તબક્કામાં કેટલા તબક્કા છે નવ તબક્કા છે અને નવ આઠમા તબક્કામાં પણ સાહેબ સો સો ટકા તબક્કામાં ઓગણીસ હજાર પાંચસો નેવ્યાસી સાહેબ નવે નવ તબક્કાની અંદર નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા સક્સેસ રેશિયા સાથે આ અહીંયા તો અમદાવાદમાં તો થયું સાહેબ પરંતુ આ પ્રતિભાવ સમગ્ર ગુજરાતમાં બધા જ તાલુકાઓમાં બધી જ નગરપાલિકાઓમાં લોકો ભેરેને આવકારે જ્યારે પણ આ તબક્કાની શરૂઆત થાય જાહેરાત થાય અને જાહેરાત થતાની સાથે લોકો મન બનાવી લે કે ઘરે ઘરે આવ્યું છે તો પ્રસાદ લેવા ઘરે કેમ ના જવું સાહેબ ત્યાં ને ત્યાં સેવાઓ મળી જાય આવી સુંદર સેવા સેવાનો કાર્યક્રમ આપણા ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે સરકાર તમારે દ્વારા એ આનો છે કનૈયાલાલભાઈ કિશોરી હું આપના માધ્યમથી માન્ય મંત્રી પાસે એ જાણવા માંગુ છું કે દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે કુલ કેટલી અરજીઓ મળી તે પૈકી કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય અધ્યક્ષશ્રી સરકારી વિભાગો છે એને ઝડપથી નિકાલ કરી શકાય એના માટે માન્ય અધ્યક્ષશ્રી ત્રેવીસ બે બે હજાર બાવીસના એક પરિપત્રમાં માન્યધ્યક્ષશ્રી ઝડપથી એનો નિકાલ થાય એ માટે આઈ ઓ આર એ પોર્ટલ માન્ય અધ્યક્ષશ્રી ઓનલાઈન કરવામાં આવ્યું છે જેના કારણે કલેક્ટરશ્રીને પર તો આગળ સત્તાઓ આપવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી અને એ મુજબ આ થાય છે માન્ય અધ્યક્ષશ્રી એમને જે માન્ય અધ્યક્ષશ્રી જે પ્રશ્ન પૂછ્યો છે તો માન્યધ્યક્ષશ્રી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક ની અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી અત્યાર સુધીમાં તેર મળીથી હતી માન્ય અધ્યક્ષશ્રી અને એમાંથી માન્ય અધ્યક્ષશ્રી એમનો બીજો જે પ્રશ્ન હતો એમાંથી દસ માન્ય અધ્યક્ષશ્રી મંજૂર કરવામાં આવી છે અને ત્રણ ના મંજૂર કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી માન્યશ્રી મોહનભાઈ કોકણી કેમ પોર્ટલના કામો મંજૂરી આપી છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીએ પંદરમાં નાણાંપંચ અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાનો જે પંદરમાં નાણાપંચની તાલુકા કક્ષાની અને ગ્રામ પંચાયત હસ્તકની જે કામો માટેની ગ્રાન્ટ માટેની વાત કરી છે એના માટે માન્ય અધ્યક્ષશ્રી મારે જણાવવાનું કે પંદરમાં નાણાંપંચ અંતર્ગત વ્યારા તાલુકાની પંચાયત કક્ષાના બસો ચોત્રીસ પોઈન્ટ છ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે અને જેમાં વ્યારા તાલુકાના એકસો એકતાલીસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું માન્ય અધ્યક્ષશ્રી તે પૈકીના હાલમાં સ્થિતિએ ચોત્રીસ કામો પૂર્ણ કર્યા છે અને એકસો સાત કામો પ્રગતિ હેઠળ છે અને પૂર્ણ થયેલા કામોની છપ્પન પોઈન્ટ ચોસઠ લાખનો ખર્ચ કરવામાં આવેલો છે અને માન્ય અધ્યક્ષશ્રી વ્યારા તાલુકાના એકોતેર ગ્રામ પંચાયતોના કુલ આઠસો ઓગણીસ પોઈન્ટ બે લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે અને તે પૈકીની પંચાયતોના કુલ નવસો તેત્રી કામોનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પૈકી હાલની સ્થિતિએ એકસો બેતાલીસ કામો પૂર્ણ કરવામાં આવેલા છે સાતસો એકાણું કામ પ્રગતિ હેઠળ છે અને પૂર્ણ થયેલ કામોમાં એકસો સિત્તેર પોઈન્ટ એકસઠ લાખનો માન્ય ખર્ચ કરવામાં આવેલો છે અને ડોલવણ તાલુકાની અંદર નાણાકીય વર્ષ બાવી તેવીની અંદર પંદરમાં નાણાંપંચ અંતર્ગત ડોલવણ તાલુકા પંચાયતને કુલ એકસો ચોત્રીસ પોઈન્ટ ચોત્રીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી જેમાં ડોલવણ તાલુકા પંચાયતના તાલુકા કક્ષાના એકોતેર કામોનું આયોજન કરવામાં આવેલું હતું જે પૈકી હાલની સ્થિતિએ ચાલી કામો પૂર્ણ થયેલા છે એકત્રીસ કામો પ્રગતિ હેઠળ છે પૂર્ણ થયેલા કામોના ત્યાંસી પોઈન્ટ પાંચ લાખનો ખર્ચ થયેલ છે તથા ડોલવણ તાલુકાની ચુમ્માલી ગ્રામ પંચાયતોને કુલ ચારસો સિત્તેર પોઈન્ટ એકવીસ લાખની ફાળવણી કરવામાં આવેલી છે તે પૈકી ગ્રામ પંચાયતમાં કુલ બસો તાણું કામોનું આયોજન કરવામાં આવેલું છે એ પૈકીની હાલની સ્થિતિ એકસો એસી કામો પૂર્ણ થયેલા છે એકસો તેર કામો પ્રગતિ હેઠળ છે અને થયેલ કામોનો ખર્ચ બસો અઠ્ઠાવીસ પોઈન્ટ બ્યાસી લાખનો ખર્ચ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવેલો છે અને માન્ય સભ્યશ્રીની જે જેમની વાત કરી છે એમાં સાહેબ તાલુકાના ગામો આંતરિયાળ ગામની અંદર વિસ્તારમાં આવેલા છે અને પેલો ચોમાસાનો સમય હતો એને લીધે અને કનેક્ટિવિટી ન મળવાને કારણે એમાં થોડું મોડું થયેલું છે પણ હાલ સાહેબ એ કામો તાત્કાલિક થાય એના માટેની સૂચનાઓ વિભાગને આપેલી છે એના માટે એમનો પ્રશ્ન માત્ર બારસો ને ચોરાણું જે બાકી રહી ગયા એટલા પૂરતો જ છે જી જી એટલે એને જ કેટલું જલ્દી કરો જેટલો બને એટલો જલ્દી કરે પૂર્ણ માન્ય સભ્યશ્રીને કર્યા ખાતે માન્ય શ્રી રમેશભાઈ કટારા માન્ય અધ્યક્ષશ્રી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ દાહોદ જિલ્લામાં તાલુકાવાર કેટલી હક પત્રકો નોંધ પાડવામાં આવી અને કેટલી મંજૂર કરવામાં આવી કેટલી ના મંજૂર કરવામાં આવી એ તાલુકાવાર આપની મારફતે માન્ય મંત્રી પાસે તે હું જાણવા માગું છું માન્ય અધ્યક્ષશ્રી હકપત્ર એ માન્ય શ્રી ગામ માટે એક પાયાનો નમૂનો છે હક્કપત્ર એટલા માટે એક સાત બારનો ઉતારામાં જે ફેરફાર થાય માન્ય અધ્યક્ષશ્રી એ છો એટલે કે હકપત્રમાં દાખલ કરવામાં માન્ય અધ્યક્ષશ્રી આવતા હોય છે અને માન્યધ્યક્ષશ્રી એટલા માટે આપણા ગુજરાતના અત્યારે પીએમ સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા માન્ય અધ્યક્ષશ્રી ત્યારે એમના માર્ગદર્શન હેઠળ માન્ય અધ્યક્ષશ્રી પત્રક સંબંધિત સન ઓગણીસો ત્રેપનની સને માન્યધ્યક્ષશ્રી બે હજાર ત્રણમાં સુધીની તમામ ઠરાવો પરિપત્રો કુલ નેવું નેવું વગેરે સંકલન કરી અદ્યતન સૂચનાઓ દ્વારા એક બાર બે હજાર ત્રણના ના રોજ બહાર પાડવામાં આવેલા જેના લીધે હકપત્રક માન્ય આજ પણ સારી રીતે આપણે જાળવી શકીએ છીએ માન્ય આ એક અદ્યતન કામ છે માન્યધ્યક્ષશ્રી ગુજરાતનું ખાલી આંકડો પૂછ્યો છે જે તમે ટોટલ ઓગણીસો ને અઠાવન છે ને એમાં તાલુકાવાઈઝ કેટલી હા માન્ય અધ્યક્ષશ્રી ફતેહપુરામાં માન્ય અધ્યક્ષશ્રી નોંધ દાખલ કરવામાં આવેલી બે હજાર નવ્વાણું એમાંથી મંજૂર કરેલી અઢારસો અઢાર માન્યધ્યક્ષશ્રી જાલોદમાં હું પેલું નહીં બોલું બેતાલીસો ને ચોસઠ માન્યધ્યક્ષશ્રી લીમખેડાની અંદર બારસો અઠ્યાસી દાહોદમાં ઓગણપચાસ ત્રેપન માન્ય અધ્યક્ષશ્રી ગરવાડાની અંદર બારસો બત્રીસ દેવગઢ બારીયામાં ચોવીસો એકસઠ ધનપુરામાં તેરસો છ સજલીમાં સાતસો બાવન અને શિખવાડામાં અઢારસો નવસો ચોર્યાસી કુલ માન્ય બાવીસ હજાર નવસો એકોતેરમાંથી ઓગણીસ હજાર ઓગણીસ હજાર જીરો જીરો અઠ્ઠાવન મંજૂર કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી એમને જે પૂછ્યું છે કે કઈ તાલુકાની અંદર દાહોદ જિલ્લામાં હકપત્રક પાડવામાં આવ્યું માન્યધક્ષી તો જે અરજીઓ માન્ય આવી હતી તે ફતેપુરામાં બે હજાર નવ્વાણું જાલોદમાં પાંચ હજાર લીમખેડામાં સોળસો ચાર દાહોદમાં અઠ્ઠાવનસો

જે વારસાઈ જે છે દાખલા તરીકે જમીન ધારક છે કે મિલકત ધારક હોય ને જેમના નામે જમીન અથવા મિલકત થવાની હોય મૃત્યુ થાય ત્યારે વારસાઈ કરવાની થાય આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે ત્યારે વારસાઈની નોંધો નામંજૂર થવાના કિસ્સાઓ ઘણા હોય છે તેની શું જોગવાઈ છે અને વારસાઈમાં જો કોઈ બાકી રહી જાય કોઈ બાકી જ ના રહી જાય શહેર વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય તો સરકાર એના માટે શું વિચારણા કરી છે શું જોગવાઈ કરી છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીએ જે રીતે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી વારસાઈની નોંધ નામંજૂર થવાના કિસ્સામાં નારાજ થતી વ્યક્તિ જો ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેરના નિયમ એકસો એકસો આઠ કલમ પાંચની જોગવાઈ મુજબ સંબંધિત પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી શકે છે અને પ્રાંત અધિકારીના નિર્ણયથી નારાજ થતી વ્યક્તિ કલેક્ટરશ્રી સમક્ષ નિયમ ઓગણીસો બોતેરના નિયમ એકસો આઠ છ હેઠળ રિવિઝન અરજી દાખલ કરી શકે છે કલેક્ટરશ્રીના નિર્ણયથી નારાજ થતી વ્યક્તિ નિયમ એકસો આઠ છ કલમ ક હેઠળ વિવાદ સમક્ષ ફરી દાખલ અધ્યક્ષ તપાસ કરી શકાય છે માન્યધ્યક્ષશ્રી માન્યશ્રી વારસાઈમાં ખાસ કરીને વારસદારો બાકી રહે નહીં તે માટે સરકારશ્રીએ શ્રી એક પરિપત્ર કર્યો છે માન્યધ્યક્ષશ્રી ત્રણ બે બે હજાર ત્રણના પરિપત્રની સૂચના બહાર પાડી છે તે મુજબ ખાતેદાર મૃત્યુ પામે અથવા કાયદેસર વારસ વારસાનો રેકોર્ડ તુરત જ નોંધ કરી તલાટી તલાટીશ્રીઓ તથા સંબંધિત અધિકારીઓને સૂચના માન્ય માન્યક્ષ આપેલી છે માન્ય અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ચૌહાણ માન્ય અધ્યક્ષશ્રી હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ભાવનગર જિલ્લામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાની ફાળવણી કેવી રીતે કરવામાં આવી છે અને તેમાં તાલુકાવાર ભરેલી અને ખાલી જગ્યાની વિગતો આપવા કૃપા કરશો માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રી ભાવનગર જિલ્લાની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે અને કેટલી ભરેલી છે અને કેટલી ખાલી છે એની વિગતો માંગી છે એના અનુસંધાને મારે માન્ય સભ્યશ્રીને જણાવવાનું કે માન્ય અધ્યક્ષશ્રી અધિક નિયામકશ્રી આરોગ્ય ગાંધીનગરના તારીખ અઢાર બે બે હજાર બારના પત્રથી સબ સેન્ટર મંજૂર થવાના જે ધોરણ હતા એમાં સામાન્ય વિસ્તાર માટે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ દર પાંચ હજારની વસ્તીએ એક સબ સેન્ટર અને ટ્રાયબલ વિસ્તારની અંદર પણ વસ્તી બે હજાર અગિયારના મુજબ ત્રણ હજારની વસ્તી એક સબ સેન્ટર નક્કી કરવામાં આવ્યો આવ્યું હતું પર હેલ્થ વર્કરને ગ્રામ્ય લેવલે દર પાંચ હજારની વસ્તી પ્રમાણે સબ સેન્ટર મુજબ ફાળવણી કરવામાં આવે છે ઓછી વસ્તીવાળા ગામો હોય તે વિસ્તારની અંદર પાંચ હજારની વસ્તીને ધ્યાને રાખીને એનાથી વધારે ગામો વસ્તીને ધ્યાન રાખીને સંયુક્ત ગામોને સેજો નક્કી કરીને પણ એની કામગીરીની પણ વહેંચણી કરી આપવામાં આવે છે એ મુજબ ભાવનગર જિલ્લામાં જે પાંચ હજારની વસ્તી એક સબ સેન્ટર મુજબ કુલ બસોને નવ્વાણા જેટલા સબ સેન્ટર મંજૂર માન્ય શ્રી કરેલા છે અને જિલ્લા કક્ષાની પણ ચાર જેટલા મંજૂર કરેલા છે એ એ મુજબ એમપીએચડબલ્યુની ફાળવણી કરવામાં માન્ય અધ્યક્ષ્રી આવેલી છે અને એમાં ભાવનગર તાલુકાની અંદર મંજૂર થયેલી ઓગણત્રીસ જગ્યાઓ છે ઓગણત્રીસ જગ્યાઓ ભરેલી છે ખાલી નથી એ જ રૂપે માન્ય અધ્યક્ષ એ ઘોઘા તાલુકાની અંદર વીસ જગ્યાઓ મંજૂર છે વીસ ભરેલી છે ખાલી નથી પાલેતાણા તાલુકાની અંદર એકત્રીસ જગ્યાઓ મંજૂર કરેલી છે એ ખાલી ખાલી ત્રણસો ને ત્રણમાંથી છે ત્રણ જગ્યાઓ સાહેબ ખાલી કઈ છે ત્રણસોને બે મેં ભરેલી છે અને એક જગ્યા માન્ય અધ્યક્ષશ્રી એ ખાલી છે એ બાજુના સબ સેન્ટરના માંથી એ કામગીરી કરવા માટેની વ્યવસ્થા કરેલી છે ત્રણસો ને ત્રણમાંથી ત્રણસો ને બે ભરેલી છે એટલે બહુ બહુ સારી બાબત છે માન્યમંત્રશ્રી આપની માન્ય શ્રી શૈલેષભાઈ ભાભોર માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે દાહોદ જિલ્લામાં રમતગમતને લગ લાગતી જે યોજનાઓ કાર્યરત છે તેમાં હાલ કેટલા ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે લાભ લીધેલા ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ કોઈ મેડલ મેળ હોય જો હા તો કેટલા મેડલ મેળા છે માનની અધ્યક્ષશ્રી આદરણીય સભ્યશ્રી દ્વારા ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે માનની અધ્યક્ષશ્રી દાહોદ જિલ્લામાં કુલ નવ શાલાઓ ઇનસ્કૂલ યોજના અંતર્ગત કાર્યરત છે જેમાં ચાર હજાર સાતસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ ભણતર જોડે જોડે રમવાની મેદાન પર અનેક પ્રકારની ટ્રેનિંગો પ્રાપ્ત કરી રહ્યા છે માનનીય અધ્યક્ષભાઈ ચાર હજાર સાતસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એમનું ભણવાનું બી અને એમનું રમવાનું બી ચિંતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી આ જ પ્રકારે ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના ચાલુ કરવામાં આવી છે અને એ યોજનામાં દાહોદ જિલ્લામાં છ સ્કૂલોમાં બસ્સોને સાહીઠ ખેલાડીઓને ભણતર અને રમતગમતની પ્રેક્ટિસની ટ્રેનિંગ આપવામાં આવે છે આ બસ્સો સાહીઠ બાળકો પાછળ રાજ્ય સરકાર એક લાખ પાસઠ હજારથી વધારે ખર્ચ પ્રતિ બાળક રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને દાહોદ જિલ્લાના સ્કૂલ મળીને માત્ર એક જ જિલ્લાના એકાવનસો થી વધારે વિદ્યાર્થીઓની પાછળ કમસે કમ સાત થી આઠ કરોડ રૂપિયા સ્કૂલની ફીસ ભણતર બધી જ પ્રકારની વ્યવસ્થાઓ માટે રાજ્ય સરકાર દ્વારા એના સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી દાહોદ જિલ્લા હવે પછાત જિલ્લા તરીકે નથી ઓળખાતું સ્પોર્ટ્સની અંદર દાહોદ જિલ્લો એ ગુજરાતનો પ્રથમ જિલ્લા તરીકે ઓળખાવનાર જિલ્લો છે આ જિલ્લો મુખ્યત્વ આદિવાસી સમાજના લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વસે છે આદિવાસી ગરીબ પરિવારના બાળકોને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા તો કરવામાં આવી જ પરંતુ ત્યાં હાઈ પરફોર્મન્સ સેન્ટર બી બનાવવામાં આવ્યું છે એ હાઈ પરફોર્મન્સ સેન્ટર એ ઇન્ટરનેશનલ કક્ષાનું હાઈ પરફોર્મન્સ સેન્ટર કોઈ બીજા રાજ્યોના મહાનગરોમાં ના હોય એ પ્રકારની વ્યવસ્થા દાહોદ જિલ્લા ખાતે ખાસ કરવામાં આવી છે અને ત્યાં આજુબાજુના જિલ્લાના લોકો એ હાઈ પરફોર્મન્સ સેન્ટર પર ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે માનનીય અધ્યક્ષશ્રી એ જ પ્રકારે દાહોદ જિલ્લામાં બે વર્ષમાં રાજ્યકક્ષાએ પંચાવન ગોલ્ડ મેડલ મેળવેલા છે તેત્રીસ સિલ્વર મેડલ ઓગણચાલીસ બ્રોન્ઝ મેડલ રાજ્યકક્ષા પર દાહોદ જિલ્લાએ ને સત્યાવીસ મેડલ મેળવેલ છે અને દાહોદ જિલ્લા ઇન સ્કૂલ ડીએલએસએસ અને સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધક કેન્દ્ર લાભ મેળવતા ખેલાડીઓ છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્ર કક્ષાએ રાજ્યને દાહોદ જિલ્લાના દીકરા દીકરીઓએ સત્તાવન મેડલ અપાવ્યા છે આજ રીતે રાજ્યની જોડે જોડે દેશનું બી માન વધારવામાં દેશભરના નાગરિકોને ગર્વ થાય એ પ્રકારે દાહોદ જિલ્લાના દીકરા દીકરીઓએ ઇન્ટરનેશનલ કક્ષાએ સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ક્રોસ કન્ટ્રી અંડર ટવેન્ટીમાં અને એ જ રીતે બીજી અનેક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દાહોદ જિલ્લાના દીકરા દીકરીઓએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યાલા છે તે બદલ હું દાહોદ જિલ્લાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દાહોદ જિલ્લા માટે હું માનનીય સભ્યશ્રીને સો ટકા ખાતરી આપી શકું છું કે આ તો વ્યવસ્થાઓ ડિસ્ટ્રિક્ટ લેવલની છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ફાઇનાન્સ મિનિસ્ટરશ્રીએ જે બજેટમાં નવું પ્રાવધાન કર્યું છે એ આવનારા દિવસોમાં દાહોદ દાન તાપી બનાસકાંઠા જે કોઈ આદિવાસી વિસ્તારો છે ત્યાં બી તાલુકા સેન્ટર સુધી આપણે સ્પોર્ટ સેન્ટર્સ ડેવલપ કરવાની કામગીરી આગળ વધારી રહ્યા છે માન્ય શ્રી અમૃતજી ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી આ જે ત્રણ ગામોની ડીપ છે ખારીયા ટોટાણા અને હારૂદ તાલુકાની અસાલડી આ ત્રણ ડીપો પાટણ બનાસકાંઠાનો રાજ્ય માર્ગ છે માન્ય અધ્યક્ષશ્રી કાંકરે તાલુકો ભાભર અને દિયોદરથી જોડેલો વિસ્તાર છે અને આ બંનેના ત્રણ તાલુકાને અવર જવર માટે આ રસ્તો ખૂબ અતિ મહત્વનો છે ભવિષ્યની અંદર આ સ્ટ્રકચરને હાઈ લેવલનો બ્રિજ બનાવવા માગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આ દરેક બાબતે પૂછતા પણ કરતા હોય છે અને જ્યારે વિભાગની ચર્ચા ત્યારે ખૂબ બારીકાઈથી આખા ગુજરાતના તમામ માર્ગોનું સંકલન કરતા હોય છે હાલની અંદર જે આઈઆરસીની જે ગાઈડલાઇન છે માન્ય અધ્યક્ષની એટલે કોઈપણ રસ્તા ઉપર જ્યારે વરસમાં છ વખત રસ્તો બંધ કરવાની ફરજ પડતી હોય પાણી વારંવાર ભરે જતું હોય અને ત્યારે આપણે આ બધી ઇન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા ગાઈડલાઇનની મુજબ રસ્તાની કક્ષા નક્કી કરવામાં આવે છે ભૌગોલિક પરિસ્થિતિ નક્કી કરીએ રસ્તા પરનો ટ્રાફિક નક્કી કરીએ આવી રીતે સર્વે કર્યા બાદ માન્ય અધ્યક્ષશ્રી આપણે ડીપનું બ્રિજ કરો આ બધું નક્કી કરતા હોય છે એમની જે લાગણી છે એ ધ્યાને લઈ અને ચોક્કસ મને મુખ્યમંત્રીશ્રી પણ ધ્યાને મૂકીશું શ્રી કેસાજીભાઈ ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી આપણા મારફત મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સરકારશ્રી દ્વારા પુલો ના સર્વે અને ઇન્વેસ્ટ ઇન્વેસ્ટિગેશન માટે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી છે કે કેમ માન્ય અધ્યક્ષી ઉદાર દિલના મુખ્યમંત્રી આખા ગુજરાતનો ખૂબ ડીપલી સર્વે કરાવતા હોય છે અને રાજ્ય સરકારે કઈ જગ્યાએ ટ્રાફિક વધારે થાય છે ક્યાં એક્સિડન્ટ વધારે થાય છે પુલોની કન્ડિશન શું છે ડીપ ક્યાં છે એ વખતે આ વર્ષે પણ માન્ય નાણાં છે અને માન્ય છે લગભગ સો કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે આના કારણે આખા રાજ્યનો સર્વે થશે ક્યાં કઈ જરૂર છે અને એ અંતર્ગત હું કઉ છું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રીએ જે જવાબ આપ્યો છે એ પ્રમાણે ઇસ કેટેગરીની બે હજાર ત્રણસો ને પિંચાશી જગ્યાઓની બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં ભરતી કરવાનું આયોજન હતું એમાંથી નવ કેટેગરીના હજી સુધી ભરતી કરવાની બાકી છે તાકીદે એની ભરતી કરવા માગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી એક એક બે હજાર બાવીસથી એકત્રીસ બાર બાવીસ સુધી આપણે જે વિભાગો એમને કયા એ વિભાગ પ્રમાણે બાર વિભાગની અંદર કુલ્લે સાહેબ સોળસો ને ઉમેદવાર અને એમાં છ ઉમેદવારો આપણે પસંદ થઈ ગયા છે વન પર્યાવરણમાં સામાન્ય વહીવટ વિભાગમાં એકસો છત્રીસ સામાન્ય વહીવટ વિભાગમાં આપણને અઠ્ઠાવન જણની ભલામણ મળી છે આ બધી જે મળી એ ગૌણ સેવામાંથી આપણને ભલામણો મળી છે આપણે માગ્યા હોય વધારે પરંતુ ત્યાં પાસ થયેલાને જે ભલામણ મળતી હોય એને જ આપણે એના જે ડોક્યુમેન્ટ્સ છે એ વેરીફિકેશન થતા હોય છે ને વેરીફિકેશન થયા પછી આપણે એને નિમણૂક આપતા હોઈએ માન્ય અધ્યક્ષશ્રી સામાન્ય વહીવટ વિભાગમાં પણ સાહેબ હવે પ્રક્રિયા અંત ભાગમાં છે એટલે બનતી ત્વરા એની નિમણૂક થશે સામાન્ય વહીવટમાં પણ એ ખૂબ ઝડપી થશે બનતી ત્વરા એટલે સાહેબ છેલ્લા સ્ટેજ ઉપર છે હવે જ્યારે વિભાગ દ્વારા જ્યારે આપણને ભલામણો મળી જાય એટલે એની સ્ક્રુટી થાય અને સ્ક્રુટીની પછી એના જાતિ ખરાઈના પ્રમાણપત્રો મેડિકલ પોલીસ વગેરે વગેરે એ બધા આપણે તપાસ કર્યા પછી એને આપણે આપતા હોઈએ છીએ અને જ્યાં આગળ આપણે પૂર્વ શરતે એટલે કે મંજૂરીની શરતે માનો કે પોલીસ તપાસ હોય અથવા તો કોઈ બીજી તપાસ કે જેમાં ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ શકતા હોય એવામાં તો આપણે ઓર્ડર આપી જ દઈએ છીએ એટલે માન્ય અધ્યક્ષશ્રી ઝડપી આપી રહ્યા છીએ નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં પણ ત્રીસ ઉમેદવારની ભલામણ આપણે થઈ ગઈ છે શહેરી વિકાસમાં પણ સાહેબ બાવીસ એક ચોવીસના રોજ એકસો સોળ ઉમેદવારોની ભલામણ આપણને મળી ગઈ છે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં પણ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને એક અઠવાડિયામાં મેરિટવાળા ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની યાદી આપણે બહાર પાડી દઈશું માર્ગ મકાનમાં માન્ય અધ્યક્ષશ્રી એકત્રીસે ચોવીસના રોજ પચાસ ઉમેદવારોની માર્ગ મકાન વિભાગને પસંદગી યાદી મોકલી આપી છે માર્ગ મકાન વિભાગમાં પણ ઉમેદ સાતસો એકોતેર વર્ક આસિસ્ટન્ટની ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે કેટલાક ઉમેદવારે ગુજરાત બહારની યુનિવર્સિટીના ડિપ્લોમાના પ્રમાણપત્ર રજૂ કરેલ છે જેના વેરિફિકેશન માટે યુનિવર્સિટી સાથે પત્રવ્યવહાર ચાલુ છે માન્ય અધ્યક્ષશ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જે વિભાગ છે એમાં પણ વિભાગને તેર ઉમેદવારોની પસંદગી મોકલી આપી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં માન્ય અધ્યક્ષ અધ્યક્ષશ્રી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે મેરિટ યાદી પણ તૈયાર થઈ ગઈ છે પરંતુ નામદાર હાઈકોર્ટનો સ્ટે હોવાથી આપણે આગળની કાર્યવાહી સ્થગિત કરી છે આ બાવીસની પરિસ્થિતિ છે માન્ય અધ્યક્ષશ્રી અને માન્ય અધ્યક્ષશ્રી એક એક ત્રેવીસથી એકત્રીસ બાર ત્રેવીસ દરમિયાન જે આપણે છે લગભગ નવેમ્બર માસની આજુબાજુ આપણે એ પરીક્ષાઓ લીધી છે અને એ પરીક્ષાઓ નવેમ્બરમાં લીધી હોય એટલે માન્ય અધ્યક્ષશ્રી આખી જે પ્રક્રિયા છે થોડી લાંબી છે એટલે પૂરી થતા આપણે એમને નિમણૂકો આપીશું શ્રી અરુણસિંહ રાણા માન્ય અધ્યક્ષ ભરૂચ જિલ્લામાં તાલુકા વાઇસ તળા મંત્રીની કેટલી જગ્યા ભરેલી છે અને કેટલી જગ્યાઓ ખાલી છે અને ખાલી જગ્યા ભરવા માગો છો કે કેમ સાહેબ આ જગ્યાઓ માટે ભરૂચ તાલુકાની અંદર મંજૂર થયેલી જગ્યાઓ એકસો તેર છે એ પૈકીને ને અમે બાણું ભરેલી છે એકવીસ ખાલી છે અંકવે તાલુકામાં તોત્તર જગ્યાઓ મંજૂર થયેલી છે છાસઠ ભરેલી છે સાત ખાલી છે જંબુસર તાલુકામાં નેવું જગ્યાઓ મંજૂર થયેલી છે સિત્તેર ભરેલી છે વીસ ખાલી છે વાગરા તાલુકામાં ચોસઠ જગ્યાઓ મંજૂર કરેલી છે અડતાલીસ ભરેલી છે અને સોળ ખાલી છે આમોદ તાલુકામાં અઠ્ઠાવન જગ્યાઓ મંજૂર થયેલી છે ઓગણચાલીસ ભરેલી છે અને ઓગણીસ જગ્યાઓ ખાલી છે માન્ય અધ્યક્ષશ્રી નેત્રંગ તાલુકાની અંદર ત્રીસ જગ્યાઓ મંજૂર થયેલી છે છબ્બીસ જગ્યાઓ ખાલી છે અને ચાર જગ્યાઓ ખાલી છે છબ્બીસ ભરેલી છે ઝઘડિયા તાલુકાની અંદર પંચ્યાસી જગ્યાઓ મંજૂર થયેલી છે પંચોતેર ભરેલી છે દસ જગ્યાઓ ખાલી છે અને વાલિયા તાલુકાની અંદર એકતાલીસ જગ્યાઓ મંજૂર થયેલી અને છત્રી ભરેલી છે અને પાંચ ખાલી છે આ માન્ય અધ્યક્ષશ્રીએ પાંચસો નવ્વાણું જગ્યાઓ મંજૂર થયેલી છે પૈકીની જગ્યાઓ ભરેલી છે અને આગામી અમારો દસ વર્ષ ભરતી કેલેન્ડર છે એમાં ભરીને માન સભ્યશ્રીની જે લાગણી છે જિલ્લાની અંદર વહેલી તકે આ જગ્યા પૂરી કરશું તો દર્શક મિત્રો ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર